દીવમાં ગંગેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી. દેવોના દેવ મહાદેવનો પર્વ એટલે મહાશિવરાત્રીનો દિવસ. આ પાવન દિવસે ભક્તજનો શિવ મંદિર ગંગેશ્વર મહાદેવ મંદિરમાં જઈ આસ્થાપૂર્વક જળાભિષેક, દૂધનો અભિષેક તથા બિલીપત્ર શંકર ભગવાનને અર્પણ કરી ધન્યતા અનુભવી. ગંગેશ્વર મંદિરે ભક્તજનો દર્શન માટે સવારથી જ કતારમાં જોવા મળ્યા અને દર્શનનો લાભ લીધો. આજે મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે દીવની અંદર આવેલું ગંગેશ્વર મંદિરની અંદર હજારો શ્રદ્ધાળુઓ શિવની આરાધના પૂજા અર્ચન કરવા અહીંયા લાઈનમાં ઊભા છે. આમ જોવા જઈએ તો આ જે ગંગેશ્વર મંદિર એ દીવની પણ સમગ્ર દેશ અને વિશ્વની અંદર આ તીર્થધામ પ્રચલિત છે અને વર્ષભરની અંદર હજારો લાખોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ અને ભાવિકો પૂજા અર્ચન આરાધના કરવા શિવની આવે છે. લોકવાયકા એવી છે, ઇતિહાસ છે કે આ જે ગંગેશ્વરની અંદર 5 શિવલિંગ આવેલી છે એમની સ્થાપના પાંડવો જ્યારે 14 વર્ષનો વનવાસ એમને મળ્યો અને વિહરતા વિહરતા જ્યારે આ સ્થળેથી પ્રસાર થયા ત્યારે એમનું એવું એક નિયમ હતું, એવી પ્રતિજ્ઞા હતી કે શિવલિંગની પૂજા અને આરાધના કર્યા વગર અન્નની એક દાણો પણ મોંની અંદર ના નાખો. એટલે ઇતિહાસ એવું કહે છે કે આ જે 5 શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે એ પાંડવોએ સ્થાપના કરી છે. આ તીર્થધામની અંદર ભૂતકાળની અંદર મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલ પણ અહીંયા શિવની આરાધના અને પૂજા અર્ચન કરવા અહીંયા આવેલા હતા. અને આ તીર્થધામ એટલું પવિત્ર તીર્થધામ છે કે લોકોની આસ્થા અને શ્રદ્ધા આની અંદર સમાયેલી છે. આ નિમિત્તે આજે જે રણિયામણો દરિયો છે એ દરિયાના કાંઠે અતિ પવિત્ર તીર્થધામ આવેલું છે અને જે આ 5 શિવલિંગ છે એનો જળાભિષેક દરિયો ઓટોમેટિક કુદરતી રીતે થાય છે. તો આ એનું આજે અનેરું એક મહત્ત્વ રહેલું છે. અમે પણ આજે મહાશિવરાત્રિના દિવસે અહીંયા શિવની આરાધના અને પૂજા અર્ચન કરવા આવ્યા છીએ. જય ગંગેશ્વર, જય મહાદેવ.